મને સ્મોલ વન્ડરમાં ગરબા સાથે સંકળાયને લગભગ 10 વર્ષ જેવું થઈ ગયું. સ્મોલ વન્ડરમાં સેફ અને ઘર જેવું એટમોસ્ફિયર ફીલ થાય છે. વર્ષામે હંમેશા અમને હસતે ચહેરે આવકારે છે, રિસ્પેક્ટ આપે છે. અને ગરબા હોય કે નવરાત્રિના 9 દિવસ રંગોલીમાં સતત હર્ષામે અમારી પડખે ઊભા રહે છે. નવરાત્રિની જ્યારે અમે આમ આતુરતાથી રાહ જોતા હોઈએ છીએ કે નવરાત્રિ આવે તો અમે સ્મોલ વન્ડર્સ જઈએ, બધા ફ્રેન્ડ્સને પાછા મળીએ, ગરબા કરીએ, મસ્તી કરીએ, નવા સ્ટેપ શીખીએ, નવી કોરિયોગ્રાફી શીખીએ. અમને ઉત્સાહ હોય છે કે નવરાત્રિ જલ્દી આવે ને અમે સ્મોલ વન્ડર્સ જઈએ એમ. એટલે એક કહ્યું ને કે સ્મોલ વન્ડર અને ગરબા એકબીજાના જાણે અમારી માટે પર્યાય બની ગયા છે. એટલું તો હું ચોક્કસ કહીશ કે ગરબા તો સ્મોલ વન્ડર સાથે જ. નમસ્તે, મારું નામ ખ્યાતિ ત્રિવેદી. હું લગભગ 5-1 વર્ષથી સ્મોલ વન્ડર સાથે જોડાયેલી છું. સ્મોલ વન્ડર એટલે અમારી માટે એક ફેમિલી અને હર્ષા મેમ એટલે અમારા એક વડીલ. જાણે એવું લાગે કે સ્મોલ વન્ડર આવીએ છીએ એટલે પોતાના જ પરિવારમાં આવી ગયા હોય. કહી શકાય કે ભાવનગરમાં કોરિયોગ્રાફીની શરૂઆત તો સ્મોલ વન્ડરથી થઈ. અત્યારે ઘણા લોકો એવું કહેતા હોય છે કે અમે કંઈક યુનિક કરીએ છીએ, અમે કરતાલ સાથે, અમે મંજીરા સાથે, પણ એની શરૂઆત એ સ્મોલ વન્ડરથી થઈ. અહીંયા આગળ રહી અને હર્ષા મેમ સાથે અમને પોતાના જેવું લાગે છે. એક વર્ષ જ્યારે કમ્પ્લીટ થાય અને બીજા વર્ષની અમે આતુરતાથી રાહ જોતા હોઈએ કે ક્યારે અમે સ્મોલ વન્ડર જોઈન કરીએ. જેવી હર્ષા મેમની જાહેરાત આવે કે બસ હવે સ્મોલ વન્ડર ક્લાસીસ ટૂંક સમયમાં શરૂ થવાના છે, એટલે અમે આતુર હોઈએ કે ક્યારે અમે જલ્દીથી ક્લાસ પર જઈએ. તો સ્મોલ વન્ડર સાથે અમે બહુ સેફ ફીલ કરીએ છીએ અને જો ભાવનગરમાં બેસ્ટમાં બેસ્ટ કહી શકાય તો એ સ્મોલ વન્ડર જ છે. ના ફક્ત અહીંયા ક્લાસ પૂરતા, પણ ખાસ કરીને રંગોલીમાં પણ હર્ષા મેમ સતત તમારી સાથે રહે છે, સતત તમારી ઉપર વોચ રાખે છે અને પોતાના જેવું ફીલ થાય છે. એટલે અમે અહીંયા આગળ આવીને ખૂબ સેફ ફીલ કરીએ છીએ. તો ગમે તે હોય પણ કહેવાય નહીં, પણ સ્મોલ વન્ડર રોક્સ.